બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામ ખાતે આવેલા 15 જેટલા મંદિરો તોડવા બાબતે ઠેર ઠેર ઉગ્ર વિરોધ નોંધાયો. આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે 15 જેટલા ધાર્મિક મંદિરો તોડવા માટેની નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, ત્યારે તેમાં વિજય દવે સ્કૂલ પાસે આવેલ વેરાય માતાનું મંદિર, જકાતનાકા પાસે આવેલ હનુમાનજી મંદિર, અમીરવાડીમાં માતાજી હનુમાનજી મંદિર, જીઈબી પાસે જોહણી માતાજીનું મંદિર, પરીખની ચાલી પાસે આવેલ હનુમાનજી મંદિર, રેલવે સ્ટેશન પાસે આવેલ જોગણી માતાનું મંદિર, ઓડા ગાર્ડન પાસે આવેલ રામદેવપીર મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ પાસેની દરગાહ અને સોમનાથ મહાદેવ મંદિર, એમ કરીને કુલ 15 જેટલા મંદિરોનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે. સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી કલેક્ટર હસ્તકની જગ્યામાં થયેલા દબાણ દૂર કરવા માટે નગરપાલિકા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. તેથી હિન્દુઓની આસ્થાના કેન્દ્રને ક્યારેય તૂટવા દેવામાં નહીં આવે તેવો ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે. સરકાર તરફથી આપેલા આ નિર્ણયની વખોડી કાઢીને તેનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવે છે અને તેના માટે દહેગામ મામલતદાર અને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે ધર્મ એ વિરોધી સરકાર દ્વારા મંદિર અને દરગાહ સહિતના આસ્થાના કેન્દ્ર તોડી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જે ધર્મ વિરોધી કૃત્ય છે. જે સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને બદલે દહેગામમાં અડચણરૂપ અસંખ્ય દબાણો આવેલા છે, તે દબાણો પહેલા તોડવાની કાર્યવાહી કરવી જોઈએ એવું જણાવવામાં આવ્યું છે. અને આ બાબતે ધાર્મિક સ્થળો તોડવાનું કરાયેલા નિર્ણય રોકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.